નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. શિયાળામાં લીલા વટોણા અને લીલી તુવેર ખૂબ સારા પ્રમાણમાં મળે છે અને એમાંથી ખૂબ જ સરસ મજાની આઈટમો બને છે. તો આજે આપણે એક સરસ મજાની રેસીપી બનાવીશું. પહેલાં એને આપણે દાણાને ફોલી લઈશું, લીલી તુવેર અને લીલા વટોણા. સૌ પ્રથમ આપણે લોટ બાંધીને સાઈડ ઉપર રાખી દઈએ. તો એના માટે આપણે એક વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો ચાળેલો અને ઝીણો લોટ લીધો છે. એમાં આપણે એડ કરીશું સ્વાદ મુજબ મીઠું અને થોડું મોણ એડ કરીશું. કારણ કે મોણથી આપણે આમાંથી જે રેસીપી બનાવીએ, ધારો કે પરોઠા બનાવીએ તો પણ સરસ બને છે, અને કચોરી બનાવીએ તો એના લુવા વાળવાના હોય તો એ પણ સરસ બને છે, ક્રિસ્પી બને છે. એટલે થોડું વધારે પ્રમાણમાં આપણે મોણ નાખીને અને સરસ મજાનો લોટ બાંધી દેવાનો છે. આપણે બરાબર તેલને લોટમાં બરાબર મિક્સ કરી દીધું છે અને આ રીતે બાઇન્ડ થવું જોઈએ. જુઓ મિત્રો, આ રીતે ભૂઠ્ઠી વાળો તમે એટલે લોટ બાઇન્ડ થઈ જવો જોઈએ. તો આ મોણ પરફેક્ટ છે. જો ઓછું લાગે તો થોડું વધારે તેલ એડ કરવું અને હવે ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું છે અને એક કડક લોટ બાંધવાનો છે. આ લોટ આપણે એવો બાંધીશું કે જેમાંથી આપણે સમોસા પણ બની શકે, પરોઠા પણ બની શકે અને કચોરી પણ બની શકે. તો એવો આપણે થોડો કડક લોટ બાંધીશું અને લોટ બાંધ્યા પછી એને આપણે 1/2 કલાક 1.25 કલાક જેટલો રેસ્ટ માટે રાખી દેવાનો છે. તો આપણો લોટ બરાબર બંધાઈ ગયો છે. તો એને ઢાંકણ ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું અને ત્યારબાદ હવે મસાલા બનાવી લઈશું. તો એના માટે આપણે આ તુવેરના દાણા છે એ આપણે અને આ વટોણાના દાણા છે, આ તાજા વટોણાના દાણા લીધેલા છે, એને આપણે ચોપરમાં થોડા નાખી અને થોડા દરદરા ક્રશ કરવાના છે અને થોડા મિક્સરમાં ક્રશ કરીશું. એટલે આપણું બધું જ બેટર બાઇન્ડિંગ બરાબર થઈ જાય. થોડી લસણની કળી પણ એડ કરી દઈએ, લીલા મરચાં પણ એડ કરી દઈએ, થોડી કોથમીર પણ એડ કરી દઈએ. લીલા મરચાં આપણે 2 ટાઈપના, થોડા ઓછા તીખા છે અને થોડા વધારે તીખા છે. તો એને આપણે ચોપરમાં આ રીતે નાખીને બધું ક્રશ કરી લેવાનું છે, દરદરું ક્રશ કરવાનું છે. થોડું આદું પણ એડ કરી દઈશું. આદુની ફ્લેવર ખૂબ સરસ આવે છે અને ખાસ કરીને આપણે જ્યારે લીલા વટોણાની કોઈ આઇટમ બનાવતા હોઈએ ને, એટલે એમાં આદું, લસણ, લીલા મરચાં અને કોથમીર નાખશું તો જ એ સરસ બનશે. તો આ રીતે આપણું ક્રશરમાં ખૂબ સરસ ક્રશ થઈ ગયું છે. અને હવે આટલું જ બનાવી લઈએ, થોડું વધારે ઝીણું ક્રશ કરવાનું છે. તો એને મિક્સર જારમાં લઈ લઈએ અને બંનેને ભેગું કરીને પછી આપણે એને વઘારીને એક મસાલો બનાવવાનો છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા. મિત્રો, આ મસાલો બનાવો ને એનો ટેસ્ટ લાવો એ જ અગત્યનું છે. બાકી આમાંથી તમે ઘણી બધી આઈટમ બનાવી શકો છો. એટલે ખાસ તમે આ મસાલો કઈ રીતે બને છે એ ઉપર ધ્યાન દેજો. અને શિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં આવતા હોય છે, તો એનો ભરપૂર ઉપયોગ કરો. શિયાળાના 4 મહિના તો લીલા શાકભાજી મેક્સિમમ ખાઓ, બાળકોને પણ ખવડાવો. કારણ કે જંક ફૂડ ખાઈ ખાઈને આપણું લીવર ખરાબ થઈ જાય છે. મિત્રો, હવે આપણે થોડું લીંબુનો રસ એડ કરી દઈશું. એટલે ખાસ કરીને તમે એ વસ્તુનો ખ્યાલ રાખજો કે લીલા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો. આ મસાલાને ખાટો કરવા માટે લીંબુ એ પ્રમાણે એડ કરજો કે થોડો પરફેક્ટ ખાટો થાય, અને સાથે મરચાં પણ એ રીતે એડ કરવાના કે એના કારણે એની તીખાશ લાગે. કારણ કે આ બધું જો બેલેન્સ થશે ને તો એનો સ્વાદ ખૂબ સરસ આવશે. અને થોડું ગળપણ જો તમને પસંદ હોય તો એડ કરો, તો આપણો મસાલો ખરેખર ખૂબ સરસ લાગશે. બધું જ બરાબર ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે એને વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. નોનસ્ટિક વાસણને ગેસ ઉપર મૂકી દેવાનું છે અને એમાં લગભગ 3-4 ચમચા જેટલું તેલ એડ કરીશું. હવે આપણે લીલી તુવેર અને લીલા વટાણાનો મસાલો બનાવવાનો છે. વઘારમાં થોડું જીરું એડ કરીશું 1 ચમચી જેટલું, અને એડ કરીશું 1 ચમચી હિંગ. હિંગની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને બંનેને બરાબર ક્રેકલ થવા દઈશું. હવે એડ કરીશું 1 મોટો ચમચો બેસન. બેસન એટલે કે ચણાનો લોટ. આ નાખવો ખૂબ જ જરૂરી છે, આના કારણે બાઇન્ડિંગ પણ ખૂબ સરસ આવે છે, સ્વાદ પણ ખૂબ સરસ આવે છે, અને આ જે વટોણાનો જે મસાલો છે ને એનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. તો આને થોડું આપણે શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખેલી છે અને હવે એડ કરી દઈશું લીલી તુવેર અને લીલા વટોણાનું ક્રશ, કે જે આપણે પહેલેથી તૈયાર કરીને રાખેલું છે. એમાં લસણ પણ છે, આદું પણ છે, લીલા મરચાં પણ છે, એકદમ ચટાકેદાર મસાલો છે. હવે આને આપણે બરાબર કૂક કરી લેવાનો છે, એટલે આપણે આમાં શેકી લઈશું. તો મસાલો લગભગ 50% જેટલો કૂક થઈ ગયો છે, એનું ટેક્સચર પણ સરસ થઈ ગયું છે.
હવે થોડું આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે મસાલો બરાબર ચડી ગયો છે કે નહીં. હવે તમે આમાં બાકીના મસાલા એડ કરી શકો છો. અત્યારે હું ચાટ મસાલો એડ કરું છું અને થોડું મીઠું પણ મેં એડ કરી દીધેલું છે. આમાં લાલ મરચું પાવડર કે હળદર પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને હવે થોડો આપણે ગરમ મસાલો પણ એડ કરી દઈએ, થોડી કોથમીર પણ એડ કરી દઈએ. આમાં તમને જે લાગે, ધારો કે વરિયાળીનો પાવડર પણ એડ કરો તો ખૂબ સરસ લાગશે. હું અત્યારે એડ નથી કરી રહ્યો. અને હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આમાં દરેક મસાલા અને દરેક ટેસ્ટ બરાબર સેટ થઈ ગયા છે, બધું જ બરાબર બેલેન્સ થઈ ગયું છે. આપણે એને ટેસ્ટ કરી લીધો તો આ મસાલો પરફેક્ટ છે. હવે આ મસાલાને ઠંડો કરવા માટે અડધા કલાક માટે રહેવા દેવાનો છે. અડધા પોણા કલાકમાં મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે કચોરી બનાવશું અને પછી એના પરોઠા પણ બનાવવા છે, સમોસા પણ બનાવવા છે. પરંતુ મિત્રો, મેઇન વસ્તુ છે કે તમે આ મસાલો જોઈ લો કે આ મસાલો આ રીતે બનાવવાનો છે. બાકીની વસ્તુ ફિલિંગ કરીને કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે. તો આપણો લોટ પણ બરાબર સેટ થઈ ગયો છે. તો આને આ રીતે લુવા બનાવી અને આપણે રોટલી વડે રોટલી જેવું વણી લઈશું. પછી આના અનેક વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે મિત્રો. અને એમાંથી આપણે થોડી કચોરી વણી લઈએ. એકદમ આસાન રીત છે મિત્રો. આ તો ફક્ત દેખાડવા માટે તમે બનાવી રહ્યો છું, પણ તમારી મરજી મુજબ તમે આ મસાલાનું કંઈ પણ વસ્તુ બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, ખૂબ જ સરસ બને છે. મિત્રો, તમે વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા. અને તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો. આવી જ રીતે આપણે નવી નવી રેસીપીમાં મળતા રહીશું. તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. મળતા રહીશું નવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.